આજની વાર્તા, જો તક મળે તો માનવતા બતાવવાની તક ગુમાવશો નહીં. એટલે કે વાર્તાનો હેડિંગ આપણને એમ કહે છે કે જો તમને તક મળે માનવતા બતાવવાની તો તમે માનવતા બનાવવાનું ચૂકતા નહીં. આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે. કોઈ એક બહુ મોટી કંપની અને એની અંદર બહુ વિચાર કેટલાય બાબતો ઉપર કામ થતું હતું. એમાં એક નવો એન્જિનિયર આશુતોષ એને પસંદ કરવામાં આવે છે, નોકરીમાં રાખવામાં આવે છે. અને હજી માત્ર 15-20 દિવસ થયા હશે ક્યાં એ આશુતોષે પોતાની કંપનીના જે ડાયરેક્ટર હતા એમને એમ કીધું કે મને 5,000 રૂપિયાની મારે ખાસ જરૂર છે. પેલા ડાયરેક્ટરે એમ કીધું કે હજી તું આવ્યો અને 15 દિવસ થયા છે, જે એક મહિનો પણ પૂરો થયો નથી, અને તારે 5,000 રૂપિયાની જરૂરિયાત પડી તો કંપનીમાંથી કોઈ દિવસ 5,000 મળી શકે નહીં, પણ તારે જરૂરિયાત શેની છે? તો કે મારે જરૂરિયાત છે, મારી માતા છે બીમાર છે અને એને માટે મારે જરૂરિયાત છે. ત્યારે એમ કીધું કે તો પછી તું પાછા ક્યારે આપીશ? તો કે આવતા મહિનાની 15 તારીખે હું તમને પાછા આપી દઈશ. તો કે ચોક્કસપણે આપી દઈશ? તો કે હું ચોક્કસપણે 15 તારીખે આપી દઈશ, મારો જેવો પગાર થશે એટલે હું તમને આ 5,000 રૂપિયા પાછા આપી દઈશ. પહેલા ડાયરેક્ટર હતા એણે 5,000 રૂપિયા પોતાના આપ્યા. 2-3 દિવસ ત્યાર પછી આવ્યો અને ત્યાર પછી એ આશુતોષ ત્યાં કંપનીમાં નોકરી કરવા આવતો બંધ થઈ ગયો. લગભગ 1-1.5 મહિનો થઈ ગયો પણ નોકરી ઉપર આવે નહીં. પેલા ડાયરેક્ટરને એમ થયું કે 5,000 રૂપિયા લઈ અને ચાલ્યો ગયો, નોકરીમાં પણ આવતો નથી. એને જે ટાઈમ આપ્યો તો પાછા આપવા માટેનો એ ટાઈમ પણ વયો ગયો. ત્યારે એ ડાયરેક્ટરના મનમાં પ્રશ્ન થયો કે હકીકત શું છે, મારે જાણવું તો જોઈએ. એટલે તરત જ કોઈ એના મિત્રની પાસેથી એનું સરનામું લીધું અને એ સરનામું લઈ અને તરત જ એને ઘરે જાય છે. અને ઘરે જાય છે ત્યારે ખબર પડે છે કે એની માતાનું અવસાન થયું છે અને એનો જે મોટો ભાઈ છે એ મોટાભાઈને પણ એક બહુ ભયંકર રોગ છે અને એની બાજુમાં એકલો બેઠોળો હતો, કોઈ નહોતું ઘરમાં. અને જેવા એ ડાયરેક્ટરને જોવે છે કે એના મનમાં ફડક થાય છે કે મેં 5,000 રૂપિયા લીધા છે, હું પાછા આપી શક્યો નથી, માટે મારે ઘરે લેવા આવ્યા લાગે છે. ત્યારે એ ડાયરેક્ટર ત્યાં બેસે છે અને આખી પરિસ્થિતિનો અભ્યાસ કરે છે. ત્યારે એને ખબર પડે છે કે એની માતાનું અવસાન થયું છે અને આ એનો જે મોટો ભાઈ છે, માત્ર એ 3 જ જણા રહેતા હતા એટલે મોટા ભાઈને પણ એક બહુ ભયંકર રોગ છે અને એને માટે પડખે બેઠો છે. ત્યારે એ ડાયરેક્ટરે એમ કીધું કે આશુતોષ, તું જરાય ચિંતા ન કરતો, હું તારા 5,000 રૂપિયા મેં તને આપ્યા છે લેવા માટે નથી આવ્યો, પણ હું તારી પરિસ્થિતિને જાણવા માટે આવ્યો છું અને તારે આ વધારાના 10,000 રૂપિયા હું તને આપું છું અને તું તારા મોટા ભાઈની દવા કર, એ બરોબર સાજા થઈ જાય ત્યારે તું નોકરી ઉપર આવજે, જરાય ચિંતા ન કરતો. અને આ ભૂમિકા ઉપર એને કહી અને એકદમ આશ્વાસન આપી અને પોતે ઊભા થાય છે. આ વાર્તા આપણને શું બતાવે છે? આ વાર્તા આપણને બતાવે છે કે જીવનની અંદર ક્યારેક ક્યારેક કેટલાક માણસો બહુ મુશ્કેલીમાં હોય છે. કેટલાક માણસોને પૈસાની મુશ્કેલી હોય છે, કેટલાક માણસોને કંઈક ને કંઈક પ્રશ્નો હોય છે. ત્યારે શક્ય ત્યાં સુધી માનવતા બતાવવાની તમને તક મળી હોય છે અને એ તકને તમે જાતિ ન કરો, એ તકને તમે ખરેખર ઉપયોગ કરી લો અને એને જે જરૂરિયાત હોય એ જરૂરિયાત તમે શક્ય ત્યાં સુધી આપવાનો પ્રયત્ન કરો. મારે તમામ માતાઓને કહેવું છે કે તમે તમારા સંતાનને આ વાર્તા કહો,
એને એમ બતાવો કે આશુતોષ 5,000 રૂપિયા એટલા માટે લઈ ગયો તો પોતાની માતા બીમાર હતી. એના મનમાં કોઈ એવી કલ્પના જ નહોતી કે 5,000 રૂપિયા પાછા નહીં આપી શકે, કારણ કે મહિનો પૂરો થશે એટલે પગાર આવવાનો છે એટલે પૈસા આપી દેશે. પણ એ દરમિયાન એની માતાનું અવસાન થયું અને એ અવસાનને કારણે નોકરીમાં જઈ ન શકો, પૈસા આપી ન શકો, ડાયરેક્ટરને ઘરે જાય છે અને પરિસ્થિતિ જોઈ એટલે એને એમ થયું કે માનવતા બતાવવા માટેની મને કુદરતે તક આપી છે. એટલે પૈસા માગવાની વાત તો એકોર રહી, પણ વધારાના પૈસા આપી અને એ ડાયરેક્ટર માનવતાની ભૂમિકા ઉપરનું કાર્ય સમગ્ર સમાજને સમજાવે છે. આપણા સંતાનોને અથવા તો શિક્ષકો પોતાના વિદ્યાર્થીઓને અથવા તો કોઈ પણ નાના નાના માણસો બાળકોને જ્યારે કોઈ તાલીમ આપવાની વાત આવે ત્યારે એને માનવતાનો ગુણ વિકસાવવાનો પ્રયત્ન કરો. માણસ ગમે તેટલો મોટો થશે, માણસ ગમે તેટલો મહાન બનશે, પણ જો એનામાં મહાનતાનો ગુણ નહીં વિકસે તો એ ખરેખર એ માણસ મોટો બન્યો પણ સમાજ માટે તો એ નુકસાન કરતા જ બનવાનો છે. આવો એક સુંદર મજાનો બોધ આ નાની એવી વાર્તામાંથી આપણને મળે છે. આપણા સંતાનો પણ આ વાર્તા સાંભળી અને વધારે માનવતાની ભૂમિકા ઉપર જીવતા થાય એવી લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.